विद्यार्थी मित्रों आप जाए एक रेखा दौरवा माटे बे भिन्न बिंदु जरूरी है, एटले कि आपणे एक रेखा दौरवी होय तो ओछामां ओछा बे भिन्न बिंदु होवा जरूरी है। तो अहींया मैं बे भिन्न बिंदुओ लीधा छे, बिंदु ए अने बिंदु बी। तो हूँ आ बे बिंदुओमांथी एक रेखा पसार करी शकुं छुं अने आ जे छे एने रेखा ए बी तरीके ओळखवामां आवे छे। विद्यार्थी मित्रों घणी वखत रेखाने आपणे अंग्रेजी मूळाक्षरो बीजी ए बी श्रेणीमां पण लखी शकीए छीए, दाखला तरीके ए बी सी डी एल एम एन एक्स वाय झेड वगैरह तरीके आप दर्शाई शकीए छे। तो आ रेखा जे छे हूँ एने आ रीते रेखा एम तरीके पण दर्शाई शकीश। विद्यार्थी मित्रों आपणे ए पण जाणीए छे कि बे अंत्यबिंदुओवाळा रेखाना भागने रेखाखंड कहेवाय छे, एटले हूँ आ रेखामांथी एक भाग काढीश, एवो भाग काढीश कि जेना बे अंत्यबिंदुओ होय। दाखला तरीके अहीं तमे जुओ आ ए અને બી જે છે એ આ ના બે અંત્યબિંદુઓ છે, એટલા માટે આને રેખાખંડ તરીકે ઓળખવામાં આવે છે। આ રેખાખંડને આપણે એ બી તરીકે દર્શાવીશું કારણ કે એ અને બી જે છે એના બે અંત્યબિંદુઓ છે, એટલે બે અંત્યબિંદુઓવાળા રેખાના ભાગને રેખાખંડ તરીકે ઓળખવામાં આવે છે। હવે હું બિંદુ એ ને એક અંત્યબિંદુ તરીકે લઈશ અને બિંદુ બી સુધી અનંત સુધી એને લંબાઈશું આપણે આ રીતે, તો એને આપણે કિરણ તરીકે ઓળખવામાં આવે છે। આ એ જે છે એનું અંત્યબિંદુ છે અને બી સુધી જે છે એ અનંત સુધી વિસ્તરેલી છે, એટલે એક જ અંત્યબિંદુવાળા રેખાના ભાગને કિરણ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ધોરણની અંદર સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ પણ વિશે સમજી ગયા છે। તો સમરેખ બિંદુ એટલે શું? ત્રણ કે તેથી વધુ ભિન્ન બિંદુઓ કોઈ એક રેખા પર આવેલા હોય તો તેમને સમરેખ બિંદુઓ કહે છે, અથવા એક જ રેખા પર આવેલા બધા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય। આ ઉપરાંત અસમરેખ બિંદુની વ્યાખ્યા જોઈએ આપણે, તો જે બિંદુઓ સમરેખ ન હોય તેને અસમરેખ બિંદુઓ કહેવાય, અથવા જો આપેલા બિંદુઓને સમાવતી રેખા ન મળી શકે તો તે અસમરેખ બિંદુઓ તેમ કહેવાય। વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો ચાર રેખાઓ આપણને આપી છે, એક છે રેખા L1, બીજી છે રેખા L2, ત્રીજી છે રેખા L3 અને ચોથી છે રેખા L4। આ રેખાઓ ઉપર આપણને કેટલાક બિંદુઓ પણ આપણને આપ્યા છે, અહીંયા તમે જુઓ રેખા L ઉપર L1 ઉપર D, E અને G બિંદુ છે, રેખા L2 ઉપર A, D અને B બિંદુ છે, રેખા L3 ઉપર C અને D છે, રેખા L4 ઉપર G અને F બિંદુ આવેલા છે। તો સમરેખ બિંદુ અહીંયા કયા હોઈ શકે? તો સમરેખ બિંદુની વ્યાખ્યા શું છે? ત્રણ કે તેથી વધુ ભિન્ન બિંદુઓ એક રેખા પર આવેલા હોય, એટલે કે ત્રણ કે તેથી વધારે ભિન્ન બિંદુઓ જે છે એક રેખા પર આવેલા હોય તો તેમને આપણે સમરેખ બિંદુ કહીશું। તો અહીંયા આકૃતિ પરથી આપણે સમરેખ બિંદુઓની જોડ લખવી હોય, આપણે સમરેખ બિંદુઓની ત્રિપુટી લખવી હોય તો કઈ આપણે લખી શકીએ? તો સૌથી પહેલાં અહીંયા તમે જુઓ આકૃતિની અંદર બિંદુ ડી, ઈ અને જી જે છે એ રેખા L1 ઉપર આવેલા છે, એટલા માટે એને સમરેખ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે। બીજી ત્રિપુટી છે એ ડી અને બી, એ પણ એક જ રેખા L2 ઉપર આવેલા છે, એટલા માટે ડી ઈ જી અને એ ડી બીને સમરેખ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે અસમરેખ બિંદુ લખવા હોય તો એની આપણે ઘણી બધી ત્રિપુટીઓ લખી શકીએ છીએ, દાખલા તરીકે એ સી ઈ, આ જે છે એ અસમરેખ બિંદુ છે કારણ કે બિંદુ એ રેખા L2 પર છે, બિંદુ સી રેખા L3 પર છે અને બિંદુ ઈ રેખા L1 ઉપર છે, એટલે કે આ ત્રણે ત્રણ બિંદુઓ જે છે એક જ રેખા ઉપર આવેલા નથી, એટલા માટે એને અસમરેખ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે। બીજી જો લખવી હોય આપણે તો આપણે આ રીતે લખી શકીએ ડી બી ઈ, બિંદુ ડી બી અને ઈ એ પણ એક જ રેખા ઉપર આવેલા નથી, આના સિવાય ની આપણે ઘણી બધી ત્રિપુટી જે છે લખી શકીએ છીએ। આગળ હવે આપણે આગળના ધોરણમાં ખૂણા વિશે ભણી ગયા છે તો તેની આપણે ચર્ચા કરી લઈએ થોડી। ખૂણો એટલે શું? જ્યારે સામાન્ય અંત્યબિંદુવાળા બે કિરણોનો ઉદ્ભવ થાય ત્યારે ખૂણો બને છે। અહીં ખૂણો બનાવતા કિરણોને ખૂણાની બાજુઓ અથવા ભૂજ કહે છે અને સામાન્ય અંત્યબિંદુને ખૂણાનું શિરોબિંદુ કહે છે। અહીંયા આકૃતિમાં મિત્રો તમે જોઈ શકો છો
एक खूणो आपने दौरी बतायो एक्स वाय जेड, किरण वाय एक्स और किरण वाय जेड जे है आ बे किरणों थी एनो उद्भव थाय छे। अने बिंदु वाय जे छे ए बन्ने किरणोनु सामान्य अंत्यबिंदु छे, एला माटे आ बिंदु वाय ने खूणा एक्स वाय जेड नु शिरोबिंदु तरीके ओळखवामां आवे छे। अहींया किरण वाय एक्स अने किरण वाय जेड जे छे एनाथी खूणो बने छे, एटला माटे किरण वाय एक्स अने किरण वाय जेड ने आ खूणो जे आपण आप्यो छे एक्स वाय जेड ની બાજુઓ કે પછી ભુજ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખૂણાના પ્રકાર વિશે માહિતી મેળવીએ। આપણે જાણીએ છીએ કે જે ખૂણાનું માપ 0 અને 90 ની વચ્ચે હોય તે ખૂણાને લઘુકોણ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો આ જે ખૂણો આપણને આપ્યો છે એક્સ એ નું માપ જે છે 0 અને 90 ની વચ્ચે છે, એટલા માટે એને લઘુકોણ તરીકે ઓળખવામાં આવે છે। અને સંકેતમાં લખવું હોય આપણે તો 0 less than x less than 90, એટલે કે આ એક્સની કિંમત જે છે એ 0 અને 90 ની વચ્ચે છે, જેમાં 0 અને 90 નો સમાવેશ થતો નથી। બીજો ખૂણો છે કાટકોણ, જે ખૂણાનું માપ 90 હોય તે ખૂણાને કાટકોણ કહે છે અને કાટકોણને આપણે કાટખૂણો તરીકે પણ ઓળખીએ છીએ। અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ખૂણો વાય જે છે એ 90 અંશનો છે, એટલા માટે એને કાટકોણ કે પછી કાટખૂણો તરીકે ઓળખવામાં આવે છે। આગળ છે ત્રીજો ખૂણો ગુરુકોણ, જે ખૂણાનું માપ 90 અને 180 ની વચ્ચે હોય તે ખૂણાને ગુરુકોણ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ ખૂણો ઝેડ જે છે એનું માપ જે છે એ 90 કરતાં વધારે છે અને 180થી ઓછું છે, એટલા માટે આને ગુરુકોણ તરીકે ઓળખવામાં આવે છે અને ગુરુકોણનું માપ જે છે એ 90 અને 180 ની વચ્ચે હોય છે। ચોથો ખૂણો છે સરળકોણ, એટલે જે ખૂણાનું માપ 180 હોય તે ખૂણાને સરળકોણ તરીકે ઓળખવામાં આવે છે। એની અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ આ જે ખૂણો જે છે એસ એની કિંમત 180 થાય છે, એટલા માટે આ ખૂણો એસ જે છે એને સરળકોણ તરીકે ઓળખવામાં આવે છે। આગળ છે વિપરીત કોણ, જે ખૂણાનું માપ 180 અને 360ની વચ્ચે હોય તે ખૂણાને વિપરીત કોણ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આકૃતિમાં તમે જુઓ આ ખૂણો ટી જે આપણને આપ્યો છે, ખૂણો ટી એનું માપ જે છે 180 અને 360ની વચ્ચે છે, એટલા માટે એને વિપરીત કોણ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આગળ હજુ આપણે ખૂણાઓની જોડના પ્રકારના આધારે એના માપના આધારે એના પ્રકાર વિશે આપણે માહિતી મેળવીએ। તો પહેલો ખૂણો છે કોટિકોણ, કોટિકોણ એટલે શું જેના વિશે આપણે આગળ ભણી ગયા છે, જો બે ખૂણાના માપનો સરવાળો 90 થતો હોય તો તે બંને ખૂણા એકબીજાના કોટિકોણ કહેવાય। દાખલા તરીકે અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ મિત્રો આ ખૂણો બી એ સી જે છે એ 90 અંશનો ખૂણો છે, એટલે આ ખૂણો એક્સ અને ખૂણો વાય જે છે તમે એ બે ખૂણાના માપનો સરવાળો કરીશું તો આપણને 90 મળશે, કારણ કે આખો જે ખૂણો જે છે બી એ સી 90 અંશનો છે, એટલે એક્સ વત્તા વાય કરીશું તો આપણને 90 મળશે। એટલે કે ખૂણો બી એ ડી અને ખૂણો સી એ ડી એકબીજાના કોટિકોણ છે, એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 90 હોય તો તે બંને ખૂણા જે છે એકબીજાના કોટિકોણ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે 40ના માપના ખૂણાના કોટિકોણનું માપ ખાલી જગ્યા છે, એક ખૂણો આપણને આપ્યો 40 તો એનો કોટિકોણ કેટલો થાય, તો આપણે જાણીએ છીએ કે ભાઈ જે બે ખૂણાના માપનો સરવાળો 90 હોય તો એ બંને ખૂણા એકબીજાના કોટિકોણ કહેવાય, તો એક માપ 40 છે તો બીજું કેટલું હશે 50 હશે, કારણ કે 90માંથી આપણે 40 બાદ કરીશું તો આપણને 50 મળશે અને 40 અને 50નો આપણે સરવાળો કરીશું તો આપણને 90 મળશે। બીજો ખૂણો છે પૂરક કોણ, જો બે ખૂણાના માપનો સરવાળો 180 થતો હોય તો તે બંને ખૂણા એકબીજાના પૂરક કોણ કહેવાય। દાખલા તરીકે અહીંયા તમે જો આકૃતિની અંદર આ જે ખૂણો અહીંયા આપણને આપ્યો છે એ બી સી એ સરળકોણ છે, એ સરળકોણ છે એ બી સી, અને ખૂણો એક્સ અને ખૂણો વાય જે છે એ જે તે ખૂણાનું માપ દર્શાવે છે, તો એક્સ અને વાયનો આપણે સરવાળો કરીશું તો આપણને 180 મળશે, એટલે કે એક્સ વત્તા વાય બરાબર 180 થાય છે। એટલે અહીંયા જે બે ખૂણા પણ આપ્યા છે એક્સ એટલે શું ખૂણો એ બી ડી અને વાય એટલે ખૂણો સી બી ડી, એટલે ખૂણો એ બી ડી
અને ખૂણો સીબીડી જે છે એકબીજાના પૂરક કોણ છે, કારણ કે તે બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય છે એટલા માટે. દાખલા તરીકે 70ના માપના ખૂણાના પૂરક કોણનું માપ ખાલી અગિયાર છે, એટલે એક ખૂણો આપણને આપે છે 70 અને પૂરક કોણ કેટલો થાય, તો આપણે 70માં કેટલા ઉમેરીશું તો આપણને 180 જવાબ મળશે. આપણે જાણીએ છીએ 110 70 વત્તા 110 એટલે કે 180 થાય. એટલે આપણે જે ખૂણો આપણને આપ્યો હોય એનું માપ જે છે આપણે 180માંથી બાદ કરી દઈશું તો જે માપ મળશે આપણને એના પૂરક કોણનું માપ મળશે. એટલે 180-70 કરીશું તો આપણને 110 મળશે. એટલે 70ના માપના ખૂણાના પૂરક કોણનું માપ જે છે 110 છે. આગળ છે આસનનો ખૂણાઓ. આસનનો ખૂણાઓ એટલે શું? આપેલ બે ખૂણાના સંદર્ભમાં જો નંબર એક તે ખૂણાઓને સામાન્ય શિરોબિંદુ હોય, નંબર બે તેમની એક બાજુ સામાન્ય હોય, નંબર ત્રણ સામાન્ય ન હોય તેવી બાજુઓ સામાન્ય બાજુની વિરુદ્ધ બાજુએ એટલે કે સામાન્ય બાજુને સમાવતી રેખાના ભિન્ન અડતલમાં હોય તો તે ખૂણાઓને આસન્ન ખૂણાઓ કહેવાય. દાખલા તરીકે અહીંયા આકૃતિમાં તમે મિત્રો જોઈ શકો છો બે ખૂણા આપણને આપ્યા છે. એક ખૂણો છે બી ઓ સી, બીજો ખૂણો છે એ ઓ સી. તો આ જે બે ખૂણા જે છે એમાં તમે ધ્યાનથી જુઓ તો તે ખૂણાઓને સામાન્ય શિરોબિંદુ હોય. અહીંયા બંનેમાં જે છે ઓ આવે છે, બી ઓ સી અને એ ઓ સી, એટલે ઓ જે છે એનું સામાન્ય શિરોબિંદુ છે અને તેમની એક બાજુ સામાન્ય હોય તો ઓ સી જે છે બાજુ બંનેમાં આવે છે, બંને ખૂણાની અંદર ઓ સી આવે છે, બી ઓ સી એ ઓ સી. આ ઉપરાંત સામાન્ય ન હોય તેવી બાજુઓ એટલે કે ઓ બી અને ઓ એ જે છે એ સામાન્ય બાજુની વિરુદ્ધ બાજુએ છે, એટલે કે ઓ સીની વિરુદ્ધ બાજુએ છે. એક ઓ બી આ સાઈડ છે તો ઓ એ નીચેની બાજુએ છે. તો આ જે બે ખૂણાઓ જે આપણને મળે છે એને આસન્ન કોણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા જે ખૂણા આપણને મળે છે એ ઓ સી અને બી ઓ સી જે છે એને આસન્ન કોણ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે બી ઓ એનું માપ જે છે એ આ બે ખૂણાના માપના સરવાળા જેટલું થાય છે. એટલે બી ઓ એ બરાબર ખૂણો બી ઓ સી વત્તા ખૂણો એ ઓ સી આપણે લખી શકીએ. આગળ બીજો ખૂણો છે ખૂણાઓની રેખિક જોડ. તો બે આસન્ન ખૂણાની એક બાજુ સામાન્ય હોય અને બાકીની બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો ખૂણાઓની આવી જોડને રેખિક જોડના ખૂણા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા તમે આકૃતિમાં તમે જોઈ શકો છો બે આસન્ન ખૂણા આપણને આપ્યા છે. એક ખૂણો છે વાય ઓ ઝેડ, બીજો ખૂણો છે એક્સ ઓ ઝેડ. તો આસન્ન ખૂણાની એક બાજુ સામાન્ય હોય, અહીંયા તમે જુઓ ઓ ઝેડ બંનેમાં સામાન્ય છે અને બાકીની બાજુઓ જે છે એટલે કે ઓ વાય અને ઓ એક્સ કેવી છે પરસ્પર વિરુદ્ધ કિરણો છે. અહીંયા તમે જુઓ ઓ વાય અને ઓ એક્સ જે છે એકબીજાની વિરુદ્ધ છે. તો આવી જોડ જે છે એને રેખિક જોડના ખૂણા તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા એક્સ ઓ ઝેડ અને વાય ઓ ઝેડ જે છે એ રેખિક જોડના ખૂણા છે. અને આપણે આગળ ભણી ગયા કે રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 થાય છે હંમેશા. એટલે બે આપણને ખૂણા આપણને આપ્યા હોય અને બંને ખૂણા રેખિક જોડની ખૂણાની જોડ હોય તો એના માપનો સરવાળો 180 થાય છે. એટલે ખૂણો એક્સ ઓ ઝેડ વત્તા ખૂણો વાય ઓ ઝેડ આપણે કરીશું તો આપણને 180 મળશે. આગળ ખૂણો છે અભિકોણ. તો અભિકોણ એટલે શું? બે ખૂણાની બંને બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો તે બંને ખૂણાને એકબીજાના અભિકોણ કહેવાય. અહીંયા આકૃતિમાં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો બે રેખાઓ આપણને આપી છે, બંને રેખાઓ જે છે પરસ્પર એકબીજાને ઓ બિંદુમાં છેદે છે. રેખા એ બી અને રેખા સી ડી બંને એકબીજાને ઓ બિંદુમાં છેદે છે. અને અહીંયા બે ખૂણા બને છે, આમ તો કુલ ચાર ખૂણા બને છે. એક બને છે એ ઓ સી, બીજો બને છે બી ઓ ડી, ત્રીજો છે બી ઓ સી, ચોથો છે એ ઓ ડી. તો કોઈ પણ બે ખૂણાની વાત કરીએ આપણે અને બે ખૂણાની બંને બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય એટલે કે આ જે ખૂણો જે છે સામસામેનો ખૂણો એ ઓ સી અને બી બી ઓ ડી, તો ઓ સી અને ઓ ડી વિરુદ્ધ કિરણ છે, ઓ એ અને ઓ બી વિરુદ્ધ કિરણ છે. તો આ રીતે વિરુદ્ધ કિરણો બનતા હોય તો બંને ખૂણા જે છે એકબીજાના અભિકોણ કહેવાય. એટલે અહીંયા એ ઓ સી અને બી ઓ ડી જે છે અભિકોણની જોડ છે. આ ઉપરાંત સી ઓ બી
એની સામે છે એ ઓ ડી, એ પણ અભિકોણની જોડ છે. અહીંયા જે છે આપણને બે અભિકોણની જોડ આપણને મળે છે. અને આપણે આગળ ભણી ગયા પ્રમાણે કે ભાઈ અભિકોણો હંમેશા સમાન હોય છે, એટલે કે આ જે અભિકોણ જે આપણને મળે છે સામસામેના ખૂણા, એનું માપ કેવું હોય? સરખું હોય છે. એટલે ખૂણો એ ઓ સી બરાબર ખૂણો બી ઓ ડી, અને ખૂણો સી સી ઓ બી એટલે કે બી ઓ સી બરાબર એ ઓ ડી આપણે લખી શકીએ. એટલે કે આપણે એ ઓ ડી બરાબર ખૂણો બી ઓ સી આપણે લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આટલું ભણ્યા પછી આપણે આગળના વિડીયોની અંદર પ્રમેય 6.1 અને સ્વાધ્યાય 6.1 ની આપણે ચર્ચા કરીશું.